जय श्री कृष्ण बाळ मित्रों, विषय हिंदी धोरण 3, पाठ नंबर 6, शब्दों का अभ्यास एटले के शब्दों नो महावरो। अहींया शब्द भंडोळ आपेलो छे, आपणे ते शब्दों वाँचवाना छे, तेनो अनुवाद करवानो छे अने आपणे समझवाना छे। प्रश्न नंबर 1, पढ़ो और समझो, वाँचो अने समझो। ताला, ताला एटले ताळू। बकरी, बकरी एटले बकरी। धनुष, धनुष एटले बाण। चूहा, चूहा एटले उंदर। घोड़ा एटले घोड़ो। घड़ी, घड़ी एटले घड़ियार। छाता एटले छत्री। तोता, तोता एटले पोपट। डाकिया एटले के टपाली। नारियल एटले के नारियल। हवे प्रश्न नंबर अहीं बे आपेलो छे, ऊपर दिए हुए शब्दों से सही शब्द चुनकर नीचे चित्र के सामने लिखो। ऊपर आपेला शब्दों माथी साचो शब्द पसंद करीने नीचेना चित्र सामे लखो। अहीं चित्र आपेला छे, चित्रनी सामे खाली जग्या आपेली छे। चित्र ओळखी अने एनुं नाम पसंद करी अने अहीं आपणे लखवानुं छे। तो पहेलुं चित्र छे शेनुं छे, तो के घड़ीनू छे, एटले के घड़ियार। तो आपणे अहींया लखीशुं घड़ी। बीजुं चित्र छे घोड़ानुं, तो आ घोड़ो छे, तो अहींया आपणे लखशुं घोड़ा। एना पछीनुं चित्र छे पोपटनुं, पोपटने हिंदीमां तोता कहेवामां आवे छे, तो आपणे अहींया लखीशुं तोता। पछी छत्रीनुं चित्र छे, तो छत्रीने हिंदीमां छाता कहेवाय, तो अहींया लखशुं आपणे छाता। એવી જ રીતના નીચે નારિયેળનું ચિત્ર આપેલું છે, તો નારિયેળને હિન્દીમાં નારિયેલ કહેવાય, તો અહીંયા લખશું નારિયેલ। અહીંયા ઉંદરનું ચિત્ર આપેલું છે, તો ઉંદરને હિન્દીમાં ચૂહા કહેવાય, તો લખશું ચૂહા। એવી જ રીતના નીચે ટપાલીનું ચિત્ર આપેલું છે, તો ટપાલીને હિન્દીમાં ડાકિયા કહેવાય, તો આપણે લખશું ડાકિયા। એવી જ રીતના અહીંયા તાળાનું ચિત્ર આપેલું છે, તાળુંને હિન્દીમાં તાલા। એવી જ રીતના બકરીનું ચિત્ર આપેલું છે, તો અહીંયા આપણે લખીશું બકરી। એવી જ રીતના અહીંયા ધનુષનું ચિત્ર આપેલું છે, ધનુષ એટલે કે બાણ, તો અહીંયા આપણે લખીશું ધનુષ। ઉપર જે આપણે ચિત્રની સામે જે નામ લખ્યા છે, તો અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 3, ઉપર કે ચિત્રો કે નામ નીચે ક્રમશે લખીએ। ઉપરના ચિત્રોના નામ ક્રમની અંદર એટલે કે આમ ઊભી લાઈનના ક્રમ પ્રમાણે આપણે નામ લખવાના છે, તો ઉપરથી જોઈ જોઈને આપણે અહીંયા નીચે સુંદર અને સારા અક્ષરે લખવાના છે। પ્રશ્ન નંબર 4, પઢો ઓર સમજો, વાંચો અને સમજો। આગળ જેમ નામ આપેલા હતા એવી જ રીતના અહીંયા પણ નામ આપેલા છે, તો આપણે એનો અનુવાદ કરીએ। અનાર, અનાર એટલે દાડમ। ગિલાસ એટલે કે ગ્લાસ, પ્યાલો। ઈટ એટલે ઈટ। ડમરું એટલે ડમરું। તરાજુ એટલે કે ત્રાજવું। રેડિયો એટલે કે રેડિયો। પલંગ એટલે પલંગ। તરબૂજ એટલે કે તરબૂજ। મોર, મોર એટલે મોર। પતંગ, પતંગ એટલે પતંગ। પ્રશ્ન નંબર 5, ઉપર દિએ હુએ શબ્દો સે સહી શબ્દ ચુનકર નીચે ચિત્ર કે સામને લખીએ। ઉપર આપેલા ચિત્ર એટલે કે ઉપર આપેલા જે નામ છે એને અહીંયા ચિત્ર ઓળખી એની સામે આપણે હિન્દી નામ લખવાનું છે, તો આપણે અહીંયા જોઈએ પહેલું ચિત્ર છે મોરનું, તો
આપણે લખીશું મોર, હિન્દીમાં લખીશું આપણે મોર. અહીંયા પતંગનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે લખીશું પતંગ. અહીંયા આપેલું છે ત્રાજવાનું ચિત્ર તો અહીંયા આપણે લખીશું તરાજુ. એવી જ રીતના અહીંયા રેડિયાનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે લખશું રેડિયો. એવી જ રીતના અહીંયા ગ્લાસનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે લખશું ગિલાસ. અહીંયા ડમરૂનું ચિત્ર આપેલું છે તો અહીંયા આપણે લખશું ડમરૂ. એવી જ રીતના નીચે દાડમનું ચિત્ર આપેલું છે તો દાડમ એટલે અનાર, એટલે લખશું અહીંયા અનાર. અહીંયા પલંગનું ચિત્ર આપેલું છે તો આપણે અહીંયા લખશું પલંગ. એવી જ રીતના અહીંયા તરબૂચનું ચિત્ર આપેલું છે તો અહીંયા લખશું તરબૂજ. એવી રીતના અહીંયા ઈંટનું ચિત્ર આપેલું છે તો ઈંટ એટલે ઈંટ. જેમ આપણે આગળના પ્રશ્નની અંદર જોયું પ્રશ્ન નંબર 6 કેવી રીતના લખવાનો છે, તો કે ઉપરના ચિત્રના આધારે જે આપણે નામ લખ્યા છે, ચિત્ર ઓળખીને જે આપણે નામ લખ્યું છે એ ક્રમમાં આપણે અહીંયા લખવાનું છે, સુંદર અક્ષરે લખાણ કરવું.